આ વિભાગ બીજા યશાયાએ લખ્યો છે આપણે પૈગમ્બરની ઓળખ મેળવીએ એમના એક વચન ને આધારે એમની એક ઉક્તિને આધારે અધ્યાય ઓગણપચાસ કડી પંદર અને સોળ કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી જઈ શકે કદાચ માતા ભૂલી જાય પણ હું તને નહી ભૂલું જો મેં તારા નામનું છુંદડું મારી હથેળી હથે છુંદાવ્યું છે તારા કોટ કાંગરાને હું સતત સંભાળ્યા કરું છું આ છે બીજું યશાયા આ પૈગંબરને બાબીલ નો યશાયા પણ કહી શકાય કારણ કે ઈસવીસન પૂર્વે પાંચસો છ્યાસીમાં માં જ્યારે ઈરાકના વખતનું નામ બાબિલ આ વાસીઓમાંથી જે બુદ્ધિજીવીઓ છે પુરોહિત વર્ગ બુદ્ધિજીવી મનાય પૈગંબર વર્ગ બુદ્ધિજીવી મનાય રાજવી વર્ગ બુદ્ધિજીવી મનાય એ બુદ્ધિજીવીઓમાં આ એક યશાયા પણ છે જેમને દેશ વટે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં ઈરાકમાં તે વખતના બાબિલમાં એ છે માટે એમને બાબિલના યશાયા પણ કહી શકાય શું કરે છે ત્યાં ઈસવીસન પૂર્વે પાંચસો આડત્રીસમાં માં પારસના રાજા એટલે કે આજના ઈરાનના રાજા આ બાબીલના સામ્રાજ્યને હરાવે તે પહેલા આ બીજો યશાયા એ દેશ વટે ગયેલા બધા બુદ્ધિજીવીઓને આશ્વાસનના આશાના વેણ સંભળાવે છે બાઇબલના પંડિતો માને છે કે આ સભાગૃહ જે ઈસુના સમયમાં આપણે પરિચિત છીએ એ સભાગૃહનો ઉદય ત્યારે બાબિલના દેશવટા દરમિયાન થયો કારણ ત્યાં મંદિર નથી એટલે દેશવટો ઈસ્વીસન પૂર્વે પાંચસો છ્યાસીથી ઈસ્વીસન પૂર્વે પાંચસો આડત્રીસ આ ગાળામાં ત્યાં બાબિલમાં સભાગૃહ ઊભા થયા અને પંડિતો માને છે કે વિશ્રામવારે આ દેશવટે ગયેલા બુદ્ધિજીવીઓ સભાગૃહમાં ભેગા થતા હશે અને એ બુદ્ધિજીવીઓને આ બીજો યશાયા ઉપદેશના રૂપમાં આ બધા વચનો સંભળાવે છે જે આપણને અધ્યાય ચાળીસ થી અધ્યાય પંચાવનમાં મળે છે કેવી છે રાજકીય પરિસ્થિતિ જુઓ બુદ્ધિજીવી વર્ગ બાબીલમાં દેશ વટે છે નબુખત નેતસર બાબીલ નો રાજા છે અને અત્યંત ક્રૂર એની તોલે બીજો કોઈ ના આવી શકે એવા માહોલમાં ઈરાન તે વખતનું પારસ ત્યાં એક રાજા ઉદય પામે છે રાજા કોરેશ હવે પારસનું રાજ્ય પડોશી દેશ માધ્ય દેશ નામ એ માધ્ય દેશના રાજાના શાસન હેઠળ છે એટલે આ પારસનો રાજા સૌથી પહેલું આ મહાકાર્ય કરે છે સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે પારસના સામ્રાજ્યને માધ્ય દેશના રાજાની ગુલામીમાંથી ધૂસરીમાંથી મુક્ત કરે છે જેવું પારસ સામ્રાજ્ય સ્વતંત્ર થયું કે હવે એની પશ્ચિમે આવેલા બાબીલ સામ્રાજ્યને બીક પેઠી બાબિલ સામ્રાજ્યમાં તે વખતે નાબો નાબોનિદુસ નામના રાજા છે એમને લાગી બીક રાજા કોરેશની એ સંધિ કરે છે દક્ષિણના રાજા ઇજિપ્તના રાજા સાથે લીધિયાના રાજા સાથે રાજા કોરેશ આશા બંધાવે છે કેવી રીતે સૌથી પહેલા લીદિયાને હરાવે છે લીદિયાના રાજાનું નામ છે ક્રોએસ સૌથી પહેલા એને હરાવે છે આ લગભગ પૂર્વે પાંચસો પચાસ વાત કરીએ છીએ આ હવે જે બનાવ બને છે એ વખતે બીજા યશાયા કદાચ હયાત નથી ઈસવીસન પૂર્વે પાંચસો આડત્રીસની ની સાલ પારસના રાજા કોરેશ

ઇજિપ્તનું સામ્રાજ્ય પછી આવ્યું અશુરનું સામ્રાજ્ય ઇતિહાસ ગ્રંથોમાં બાબિલનું સામ્રાજ્ય ત્રીજે ક્રમે એનું પતન થાય છે ઈસવીસન પૂર્વે પાંચસો આડત્રીસમાં પણ એક જુદી રીત રસમ રાજા કોરે અપનાવે છે એટલે મોટી આશા બંધાય છે અશુર સામ્રાજ્ય બાબિલ સામ્રાજ્ય જે પ્રદેશો જીતાયા છે એ પ્રદેશોના દેશવાસીઓને બંદીવાન તરીકે પોતાને દેશ લઈ જાય આ રાજા કોરેશ તદ્દન વિરુદ્ધનું વર્તન કરે છે એ જુએ છે દેશ વટે જે કોઈ ઈરાકમાં છે એમના પ્રત્યે સહાનુભૂતિ એમના પ્રત્યે સદભાવ છો તો આપણા ઓહો તમે તમે સ્વદેશ પાછા જઈ શકો છો અમારું મંદિર તોડી પાડ્યું છે અરે તમે તમારું તીર્થસ્થાન તમારું મંદિર ઊભું કરો હું તમને એ માટેનો ખર્ચો આપીશ રાજા કોનાવ જોવા કદાચ હયાત નથી પણ આવા માહોલમાં આશ્વાસન ના શબ્દો આશાના શબ્દો એમણે ઉચ્ચાર્યા છે એક પૈગંબર તરીકે આગાહી કરી છે એટલે આપણે આ અધ્યાય ચાલીસ થી અધ્યાય પંચાવનનો અભ્યાસ કરવા માટે આ બીજા યશાયાના કયા કયા ખ્યાલો છે એ વિશે થોડી વાત કરીએ આપણે અધ્યાય પછી અધ્યાય નહીં જોઈ શકીએ પણ એમના જુદા જુદા વિષય પરના ખ્યાલો એમના ખ્યાલો રાજા કોરેશ વિશે બીજા યશાયાના ખ્યાલો પ્રભુ વિશે બીજા યશાયાના ખ્યાલો મૂર્તિઓ વિશે બીજા યશાયાના ખ્યાલો પ્રભુના અવિરત પ્રેમ વિશે બીજા યશાયાના ખ્યાલો વેદના મૂર્તિ સેવક વિશે અને લગભગ બધા અધ્યાયનો આપણે અભ્યાસ કરી શકીશું ચાલો શરૂ કરીએ રાજા કોરેશ એમના વિશે બીજા યશાયા કયું અભિપ્રાય ધરાવે છે કેવો ખ્યાલ ધરાવે છે આપણે અધ્યાય એકતાલીસ વાંચીએ ને તો એમાં આપણને આ રાજા કોરેશ વિશેના એમના ખ્યાલો સ્પષ્ટપણે વાંચવા મળે છે અને પછી જેમ જેમ આગળ વધીએ ને અધ્યાય ચુમ્માળીસ માં તો બીજા યશાયા કહે છે આ રાજા કોરેશને આપણા પ્રભુ યરુશાલેમના ના ગોવાળ બનવા પસંદ કરે છે મંદિરનું પુનઃ બાંધકામ કરવા પસંદ કરે છે મંદિર તોડી પાડ્યું છે રાજા નબુકને ખંડિયેર હાલતમાં છે પણ પ્રભુ રાજા કોરેશને પસંદ કરે છે અધ્યાય પિસ્તાળીસમાં માં તો બીજા યશાયા કહે છે આ રાજા કોરેશ તો અભિષિક્ત છે પ્રભુએ એમને નિયુક્ત કર્યા છે આખી પૃથ્વી માટે કેમ એમને નિયુક્ત કરે છે પ્રભુ બતાવે છે કે પ્રભુ એક જ છે અને એ પ્રભુ અભિષિક્ત દ્વારા પૃથ્વીને નવી બનાવે છે બીજા યશા એ પણ જાણે છે કે આ બુદ્ધિજીવીઓ જે દેશ વટે છે એમને અવશ્ય પ્રશ્ન થશે પ્રભુ કોઈક અભિષિક્તને પરદેશમાંથી શા માટે પસંદ કરે છે શા માટે પરદેશીને પસંદ કરે છે આપણામાંથી કોઈ ના પસંદ થઈ શકે બીજા યશાયા બહુ ઠાવકો જવાબ આપે છે ઓ ભાઈ તમે હું તો માટી છીએ પ્રભુ કુંભાર છે માટી કુંભારને પ્રશ્ન કરી શકે ના માટીનો અધિકાર નથી આપણાથી પણ એવો પ્રશ્ન ના થાય ચાલો ને આપણે શબ્દોમાં સાંભળીએ અને એની નવમી અને દસમી કડીમાં આ પ્રશ્ન વિશે બીજા યશાયાના શબ્દો શું માટીના ઠેકરા જેવો માણસ પોતાના ઘડનાર સાથે દલીલમાં ઉતરે માટી કંઈ કુંભારને પૂછી શકે કે તું શું બનાવે છે અથવા તેની બનાવેલી વસ્તુ તેને કહી શકે કે તારામાં આવડત નથી શું બાળક મા બાપને કહે મને કેમ આવો પેદા કર્યો બુદ્ધિજીવીઓ છે શ્રોતાઓ બીજા યાશાય કે છે પ્રભુ જેને અભિષિક્ત તરીકે પસંદ કરે છે ભલે પરદેશી રહ્યો એ રાજા કોરેશ હવે ઉમેરે છે હે પણ રાજા કોરેશ જાણતો નથી હા કે એ પ્રભુનો અભિષિક્ત છે એ તો સાધન છે એ સંપૂર્ણપણે અજ્ઞાત છે આપણે આગળ વધીએ બીજા યશાયા પ્રભુ વિશે કેવા ખ્યાલો ધરાવે છે અધ્યાય ચાલીસ માં બીજા યશાયા કે છે પ્રભુ આશ્વાસન દાતા છે આશ્વાસન આપો મારા લોકોને આશ્વાસન આપો હવે આ પ્રભુ દેશ વટે ગયેલા ને પાછા સ્વદેશે લાવવા આવે છે ખ્યાલ આગળ વધે છે આ પ્રભુ સર્જનહાર છે અને પછી બીજા યશાયા આપણને પ્રારંભના ઇતિહાસમાં લઈ જાય છે ધ પ્રાઇમિવલ હિસ્ટરી ત્યાં એક તરફ પ્રભુ અને બીજી તરફ અસ્તવ્યસ્તતા તથા શૂન્યતા આ બેની વચ્ચે સંઘર્ષ અને સંઘર્ષને પરિણામે સૃષ્ટિનું સર્જન બીજા યશાયા હવે કે છે એ પ્રારંભના ઇતિહાસમાં જે થયું એ હવે ઇતિહાસમાં થાય છે મહાપ્રસ્થાન વખતે એક તરફ પ્રભુ બીજી તરફ ઇજિપ્તના રાજાએ ફેલાવેલી અરાજકતા આ બે વચ્ચે સંઘર્ષ અને સર્જન થયું ઈઝરાયલનું હજી બીજા યશાયા આગળ લઈ જાય છે હવે જે બનાવ બનવાનો છે ને એ તો આ બધાને આ બી જાય એવો બનાવ છે દેશ વટેથી પાછા લાવશે સમજી લઈએ નબુખત નેચર એવો તો ક્રૂર છે એવો તો ઘાતકી છે કે આજુબાજુના કોઈ રાજા એની ટક ખર્ચીલી શકે એમ નથી પહેલાં યહૂદામાં એંસી ટકા લોકો બાકી છે ને એમનામાં એવી ત્રેવડ નથી એવી આવડત નથી કે આ રાજા નમુખ નેસર વિરુદ્ધ કોઈક યુદ્ધ કરીને આ દેશવટે ગયેલાઓને સ્વદેશે પાછા લાવે ના એકમાત્ર પ્રભુચ કરવાના છે એ અભૂતપૂર્વ કાર્ય હવે એ માટે પ્રભુએ જે કિંમત ચૂકવવી પડે ને એ કિંમત તૈયાર છે કારણ કે પ્રભુને મન બહુ કિંમતી બીજા યશાયાના શબ્દો તેતાલીસ અધ્યાય અને એની ચોથી અને પાંચમી કડીમાં આપણને આ સાંભળવા મળશે તને છોડાવવા માટે હું મિસર સાટામાં આપું છું તારા સાટામાં હું અને સબા આપું છું મન બહુ કિંમતી છે સન્માન પાત્ર છે અને મને તારા ઉપર પ્રેમ છે એટલે હું તારી જિંદગીના બદલામાં પ્રજાઓની પ્રજાઓ આપું છું

બીજા યશાયા થી આપણે હવે આ બીજા યશાયાના મૂર્તિઓ વિશેના ખ્યાલો સાંભળીએ અધ્યાય છેતાળીસ માં બીજા યશાયા કહે છે જ્યારે રાજા કોરેશનું આગમન થઈ રહ્યું છે ને ત્યારે બેલ નામના દેવ મારદુક નામના દેવ નેબો નામના દેવ એમની મૂર્તિઓ એમના પૂજકોને એમના ભક્તોને બચાવી નથી શકતી આ ભક્તોએ આ પૂજકોએ એ મૂર્તિઓને બચાવવી પડે છે એટલે મૂર્તિ પૂજાનું ખંડન કરે છે પ્રભુના અવિરત પ્રેમ વિશે બીજા યશાયા શું માને છે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે ઈઝરાયેલી પ્રજા પસંદ કરેલી પ્રજા છે કારણ કે જુઓ ને દેશ વટે ગઈ છે બીજા યશાયા કહે છે અબ્રાહમ પ્રભુનો પસંદ કરેલો અબ્રાહમ સાથે પ્રભુએ કરાર કરેલો આ કરાર કાયમી છે એટલે અબ્રાહમને જે આશીર્વાદ મળ્યા છે એ આશીર્વાદના આ ઇઝરાયલીઓ વારસદાર છે હિસ્સેદાર છે પણ આ દેશવટો શું વાંધો છે દેશવટાથી પ્રભુની પસંદગી ભૂંસાઈ જતી નથી હવે હું મારો પોતાનો એક સરસ અનુભવ રજૂ કરું છું હું એક ઉપદેશકને સાંભળતો હતો પૈગંબર બીજા યશાની વાત નથી અને એ ઉપદેશકે સો રૂપિયાની કડકડતી નોટ બતાવી અને ભક્તોને પૂછે છે કોને આ નોટ જોઈએ છે સો રૂપિયાની કડકડતી નોટ હાથ ઊંચા થાય છે પછી ઉપદેશ કે છે હા પછી મુઠ્ઠીમાં પેલી સો રૂપિયાની કડકડતી મસળી નાખે છે પછી ખોલીને હવે કોને જોઈએ છે છે ફરીથી જ હાથ ઊંચા થાય ઉભારો પછી એ મસળેલી નોટ ને સ્ટેજ ઉપર મૂકે છે પગથી થોડી રગ દોડે છે પછી ચાલો હવે કોને જોઈએ છે એના એ જ હાથ ઊંચા થાય છે મને ગમી ગયો મુદ્દો ઉપદેશક કહે છે કડકડતી હોય કે મસળેલી હોય રગદોડાયેલી હોય પણ એ સો રૂપિયાની કિંમત સો રૂપિયા જ છે ભૂસાતી નથી પૈગંબર બીજા યશાયાને વાંચતો હતો ત્યારે આ યાદ આવી ગયું વાહ બીજા યશાયા દેશવટો પસંદગી ભૂંસતો નથી રાજા દાવિદને જે વચન આપ્યું છે ધારી રાજગાદી કાયમ રહેશે ધારો વંશ રાજગાદી પર વિરાજ છે એ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે કારણ કે દેશ વટે ગયેલા સ્વદેશે પાછા આવશે એ રાજગાદી પર બેઠેલા આજે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આ પ્રભુનો પ્રેમ બતાવવા બીજા યશાયા માનવ અનુભવમાંથી એક ખૂબ ગાઢ અનુભવ રજૂ કરે છે માતા અને સંતાન વચ્ચેનો પ્રેમ જે શાસ્ત્ર પાઠ જે કરી આપણે આ પૈગંબરનો અભ્યાસ શરૂ કર્યો એની શરૂઆતમાં આપણે વાંચી આપણે સાંભળી માતા ભૂલી જશે પણ હું નહીં ભૂલું એટલે માનવ જીવનમાં જે સૌથી ગાઢ પ્રેમ છે માતા અને સંતાન વચ્ચેનો એના કરતાં અનેક ગણો વધુ પ્રેમ પ્રભુ માનવ જાતને કરે છે પ્રભુના પ્રેમનો સંદેશ હવે આ બીજા યશાયા એક પાંચમો ખ્યાલ રજૂ કરે છે એમના આ અધ્યાય ચાળીસથી અધ્યાય અધ્યાયમાં આપણને વાંચવા મળે છે પેલું ગીત અધ્યાય બેતાળીસ કડી એક થી કડી ચાર આ ગીતમાં પ્રભુ બોલે છે પ્રભુ સેવકની ઓળખ કરાવે છે સેવક કોણ છે કદાચ આખો ઈઝરાયલ દેશ પ્રભુનો સેવક છે અને પ્રભુ ઓળખ કરાવે છે આ મારો સેવક શું છે સેવકનું કાર્ય આખી પૃથ્વીમાં ધર્મનું શાસન સ્થાપવાનું જો આપણા શબ્દોમાં કહીએ ઈશ્વરનું રાજ્ય ફેલાવવાનું બીજું ગીત અધ્યાય માં પ્રભુ બોલે છે તો આ બીજા ગીતમાં પ્રભુ અને સેવક એ બંને સંવાદ કરે છે સેવક કોણ હોઈ શકે સેવક ઇઝરાયલમાં જે બચી ગયેલા લોકો છે જેમનો સંહાર નથી થયો જેઓ કોઈ આપતિનો ભોગ બન્યા નથી એ બચી ગયેલા લોકો સેવક છે શું કામ છે આ સેવકનું તો દેશ વટે ગયેલું આ ઈઝરાયલ પડી ભાગ્યું છે ઇઝરાયલ એટલે કે યહુદા એક વખત ઇઝરાયલ ઉત્તરના રાજ્યનો અંત થયો પછી એ નામ નામ યહુદા માટે પણ વપરાવા લાગ્યું એટલે આ આ કચરાય ગયું અને કચડાઈ અને તૂટી પડ્યું અને ભાંગી પડ્યું એનો ઉદ્ધાર કરવાનો છે એનું ઉત્થાન કરવાનું છે પણ પ્રભુ કહે છે આ તો બહુ મર્યાદિત હેતુ છે આ સેવકનો જે હવે પછીનો કાર્યક્રમ છે એ આખી દુનિયાના દીવા બનવાનું છે મને પ્રભુ ઈસુ યાદ આવી ગયેલા તમે દુનિયાના દીવા છો પણ આ બીજા વેદના મૂર્તિ સેવક નું બીજું ગીત ત્યાં આ વિચાર રજૂ થયો છે અધ્યાય પચાસ

પ્રશ્નો પૂછે છે અને આ પ્રશ્નોના જવાબ ચાંદી સેવકનું ગીત અધ્યાય બાવનની ની તેરમી કડી થી અધ્યાય ત્રેપનની બારમી કડીમાં આ ગીત આપણે હર શુભ શુક્રવારે ગુડ ફ્રાઈડે આપણી ઉપાસના વિધિમાં પહેલા શાસ્ત્ર પાઠ તરીકે વાપરીએ છીએ કોણ છે વેદના મૂર્તિ સેવક એક વ્યક્તિ છે કોણ બોલે છે શરૂઆતમાં પ્રભુ બોલે છે ગીતના અંતમાં પ્રભુ બોલે છે મધ્ય ભાગમાં દુનિયાના રાજકર્તાઓ બોલે છે લોકોના આગેવાનો બોલે છે દર શુભ શુક્રવારે આ પહેલો શાસ્ત્ર પાઠ આપણે સાંભળીએ છીએ અને એ શાસ્ત્ર પાઠ સાંભળતા આપણને લાગે છે વેદના મૂર્તિ સેવક તો આપણા પ્રભુ ઈસુ છે હવે આ પાઠ પૂરો કરીએ એ પહેલાં જોઈ લઈએ બીજા યશાયાએ કેવી આગાહી કરી રાજા કોરેશ જીતી લેશે પાછા આવવાની છૂટ આપશે અને એટલા માટે માર્ગ તૈયાર કરો અને રસ્તા પહોળા કરો અને ખીણોને પૂરી દો અને પર્વતોને સપાટ બનાવી દો કારણ કે ભારે મોટું સરઘસ આવવાનું છે આ એમની આગાહી હતી વાસ્તવિકતા શું બીજા યશાએ કદાચ આ વાસ્તવિકતા જુવારો કાયા નથી હા ઈસવીસન પૂર્વે પાંચસો આડત્રીસમાં દેશવટાનો અંત આવ્યો પારસના રાજા કોરેશે બધા દેશવટે ગયેલા અને પાછા મોકલ્યા શેષ બજાર અને જરૂર બાબેલ આ બે રાજવી કુળના છે જેમની ઓળખ આપણે પછીથી બીજા પૈગંબરોમાં મેળવીશું અત્યારે નામ પૂરતા છે શેષ બાઝાર અને જરૂર બાબેલ લઈને આવે છે મોટું સરઘસ છે ના એક નાનકડું જૂથ છે એક સાથે આવે છે ના અને એક પ્રસંગે આવે છે ના આવ્યા પછી જાહો જલાલી છે ના નર્યો મુશ્કેલીનો ગાળો છે અને મંદિરનું પુનઃ બાંધકામ સ્થગિત થઈ ગયું યરૂશાલેમ ફરતેનો કોટ બાંધવાનું કામ હાથ પર જ ના લેવાયું એટલે પ્રશ્ન થાય શું પૈગંબર બીજા યશાયાએ આગાહી કરીએ સાચી ના પડી હવે સમજવું પડે પૈગંબર બીજા યશાયાને તો દર્શન થતું હતું શું થવાનું છે જ્યારે પ્રભુ દર્શન કરાવે ને ત્યારે ત્યાં સમયનો ગાળો ના હોય બનાવો જાણે કે એક અને એ પૈગંબર એ બનાવોને બસ શ્રોતાઓ સમક્ષ ભક્તો સમક્ષ રજૂ કરે છે હવે આ રજૂ કરેલા બનાવો જ્યારે ઇતિહાસમાં વાસ્તવિકતા ધારણ કરે છે ત્યારે એમની વચ્ચે સમયગાળો બને છે એટલે આપણને લાગે જે પૈગંબરે આગાહી કીધી એ તો પૂર્ણ નથી થઈ થાય છે પણ એ દુનિયાના ઇતિહાસમાં સમયના અંતરે ટુકડે ટુકડે થાય છે પણ પ્રભુએ જે આગાહી કરાવીને એ થાય છે અને થાય છે જ પૈગંબર બીજા યશાયા દરમિયાન આવશે સ્વદેશે સર્વ કોઈ પાછા આવશે અને આવ્યા ઈસવીસન પૂર્વે પાંચસો આડત્રીસ પછી પૈગંબર બીજા યશાયા સૌને